પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એયુ બિહોલી પીવીએમ હાઈસ્કૂલ ઈસરીના વિદ્યાર્થીઓ અને સારા પરિવાર પણ દૈવિક સોનીની મદદે આવ્યા. અરવલ્લી મોડાસાના ટીંટોઈ ગામના 5 મહિનાનો દૈવિક નામનો બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીનો ભોગ બન્યો છે, જેની સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે પરિવારે મદદ માંગી છે કે અરવલ્લી જિલ્લામાં તમામ જ્ઞાતિના લોકો મદદે આવ્યા છે. ત્યારે પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એનયુ બિહોલા પીવીએમ હાઈસ્કૂલ ઈસરીના વિદ્યાર્થીઓ અને સારા પરિવારે પણ દૈવિક સોનીની મદદે આવ્યા છે, જેમાં સારા પરિવાર અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાનો દૈનિક સ્વખર્ચમાં 1 દિવસનો ફાળો વિદ્યાર્થીઓએ દૈવિક સોનીની મદદ માટે આપ્યો છે. ત્યારે સારા પરિવાર વતી સારાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ અને સારા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને દૈવિક સોની ઝડપથી સાજો થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. આમ વિદ્યાર્થી દ્વારા સારાના અભ્યાસ કરતા વિદ્યાર્થી જીવનનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી. આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં દૈવિક સોની જે બીમારીથી પીડાય છે, સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી, એની સારવાર માટે પરિવાર દ્વારા આ ખર્ચ ઓછી વળાય એવું નથી, તો આ સમગ્ર અરવલ્લી જિલ્લાના લોકોએ સહયોગ આપી અને એને મદદરૂપ થવાનું નક્કી કરેલ છે. એના ભાગરૂપે આજે ઈશ્રી હાઈસ્કૂલની અંદર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ પોતાનો દૈનિક જે ખર્ચ એ પોતે કરતા હોય છે, એનો 1 દિવસનો દૈનિક ખર્ચનો ફાળો એકત્રિત કરી અને આમાં સહયોગ આજરોજ આપેલ છે. શાળા પરિવાર વતીથી, મંડળ વતીથી અને વિદ્યાર્થીઓ વતીથી પ્રાર્થના કરીએ છીએ કે દૈવિક સોની ને ખૂબ જ જલ્દીથી એ પોતે